વેલકમ ટુ શ્રીજી ફૂડ આજે આપણે બનાવીશું ભાવનગરી ગાંઠિયા જે ખાવામાં એકદમ સોફ્ટ હોય છે અને એને બનાવવા ખૂબ જ ઇઝી છે તો ચાલો એને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ નવી નવી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બે લાયકોન ઉપર ક્લિક કરી દો જેથી દરેક નવા વિડીયોની જાણકારી મળતી રહે હવે ફૂડ ફૂડની એપ તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો ગાંઠિયાનો લોટ બાંધવા માટે મેં અઢીસો ગ્રામ બેસન લીધું છે જેને ચાળીને લેવાનું છે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો અડધી ચમચી જેટલો અજમો એડ કરીશું હાફ ટી સ્પૂન ખાવાનો સોડા એડ કરીએ જે ભજીયામાં ઉપયોગમાં લેતા હોઈએ એ જ મેં લીધો છે બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે મોણ માટે અને એકવાર મિક્સ કરી લઈએ હવે આમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ આનો ઢીલો લોટ બાંધવાનો છે અત્યારે હું ગાંઠિયા એના ઝારાથી ઘસીને બનાવવાની છું પણ જો તમે આ ગાંઠિયા સંચાથી બનાવવાના હો તો આનો લોટ હું અત્યારે જે રાખું એના કરતાં તમારે થોડો કઠણ રાખવાનો છે લોટ આ રીતે બંધાય એ પછી એમાં એક ટેબલ સ્પૂન બીજું તેલ એડ કરો એકથી બે ચમચી પાણી લઈશું અને લોટને સરસ રીતે એકદમ સુવાળો અને સોફ્ટ કરી લેવાનો છે જરૂર લાગે તો આ પ્રોસેસ ફરીથી એકવાર કરવી તેલ અને પાણી મિક્સ કરતા જવાનું ને આ રીતે તમારે લોટને ફેટતા જવાનું છે પાંચ મિનિટ સુધી આ રીતે લોટને ફેટી લઈશું મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો આ ગાંઠિયાનો ઝારો છે આ ત્રણ નંબરનો ઝારો છે અને લોટને દર વખતે તમારે મસળીને જ ઉપયોગમાં લેવાનો અને આ રીતનો એકદમ સોફ્ટ હોવો જોઈએ ગાંઠિયા પાડતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને આ રીતે હથળીની મદદથી ઘસીને ગાંઠિયા છાંટી દેવાનું જેથી ગાંઠિયા એકદમ સરસ છૂટા થઈ જશે થોડી વાર પછી એને ફેરવી દો ગાંઠિયાનો કલર વધારે ચેન્જ થવો ના જોઈએ આ લાઇટ કલરના જ હોવા જોઈએ આ રીતના લાઈટ ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈ એટલે એને વાસણમાં લઈ લેવાના આ ઠરે એટલે થોડા ક્રિસ્પી થઈ જાય એને વાસણમાં લઈ લઈએ હવે આ ભાવનગરી ગાંઠિયા સર્વિંગ માટે તૈયાર છે આ એકદમ ઠંડા થઈ જાય ત્યારે તમે આને ડબ્બામાં ભરીને 10 થી 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો આઈ હોપ તમને મારી આજની રેસિપી પસંદ આવી હશે